તો હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિસ્તારને પૂરું પૂરું ડાયલેક્ટ્રિક પદાર્થથી ભરી દઈએ અને તો આવા ડાયલેક્ટ્રિક પદાર્થમાં વિદ્યુત દ્વિધ્રુવી વિદ્યુત ક્ષેત્રની દિશામાં પ્રેરિત થાય છે, જે વિદ્યુત ક્ષેત્ર E0 આપણે દર્શાવેલું છે, અને આ વિદ્યુત દ્વિધ્રુવી અંદરના ભાગમાં તટસ્થ થઈ જાય છે જ્યારે પૃષ્ઠ પરના બંને પૃષ્ઠો પર અનુક્રમે માઇનસ અને ધન જેટલી વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા પ્રેરિત કરે છે. તેથી પરિણામી વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતાનું સૂત્ર આપણે પ્લસ ઓર માઇનસ સિગ્મા પી લખી શકીએ, જ્યાં સિગ્મા એ શૂન્ય અવકાશ કે હવા હતું તે સમયે વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા સિગ્મા આ સૂત્ર વડે દર્શાવી શકાય, અને સિગ્મા પી નું સૂત્ર આપણે આગળ મેળવી ચૂક્યા છીએ ધ્રુવીભવનની વ્યાખ્યામાં. તો આ કિસ્સામાં ચોસલામાં ઉદ્ભવતું અથવા ડાયલેક્ટ્રિક પદાર્થમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જો E હોય તો E નું સૂત્ર આપણે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાના સ્વરૂપમાં સમીકરણ 1 જેવું સમીકરણ 4 લખી શકીએ, E બરાબર સિગ્મા માઇનસ સિગ્મા પી છેદમાં એપ્સિલન નોટ, કારણ કે સિગ્મા છે એ શૂન્યાવકાશ કે હવા હતી ત્યારે ચોસલામાં વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા હતી, અને સિગ્મા પી ડાયલેક્ટ્રિક પદાર્થ મૂક્યા પછી તેનું ધ્રુવીભવન થયા બાદની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા છે. અને સિગ્મા પી વિશેની સમજૂતી ઉપર ફકરામાં દર્શાવી છે. સિગ્મા પી બરાબર પી ને પોલેરાઇઝેશનની તીવ્રતા અથવા તો ધ્રુવીભવનની તીવ્રતા કહે છે. આ સૂત્ર કેવી રીતે મળે કે જ્યારે ચોસલ ડાયલેક્ટ્રિક પદાર્થના ચોસલાને ધ્રુવીભવન થાય ત્યારે કેપેસિટીની બે પ્લેટની નજીકના વિસ્તારમાં વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા છે એ ટોટલ વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા ડાબી બાજુ માઇનસ અને જમણી બાજુ ધન એ બંને વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતાનું સૂત્ર જેને આપણે ધ્રુવીભવનની તીવ્રતા પી ટોટલ કુલ ધ્રુવીભવનની તીવ્રતા સિગ્મા પી ઇન્ટુ એ ઇન્ટુ ડી વડે દર્શાવી શકીએ. એ ચોસલાનું ક્ષેત્રફળ છે અને ડી એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે, એટલે એ ઇન્ટુ ડી એટલે ચોસલાનું કદ થઈ જશે. તેથી સિગ્મા પી ઇન્ટુ વી એ ટોટલ ધ્રુવીભવનની માત્રા આપણને મળે. વળી એકમ કદ દીઠ ઉદ્ભવતી ધ્રુવીભવનની ચાક માત્રા અથવા તો ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ પી ટોટલ છેદમાં વી બરાબર સિગ્મા પી થાય, એટલે ઈ સિગ્મા પી છે ને એને પોલેરાઇઝેશનની તીવ્રતા કહેવાય. એટલે આ યાદ રાખવા જેવો ફકરો છે સમજૂતી માટે. તો એ સિગ્મા પીને આપણે ઈ વડે દર્શાવીએ છીએ, એટલે આમ સમીકરણ 4 આપણને મળે. અને સમીકરણ 4 પરથી ડાયલેક્ટ્રિક માધ્યમ મૂક્યા પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી બરાબર ઈ ઇન્ટુ ડી મળે. તો ઈનું મૂલ્ય સમીકરણ 4 ઉપરથી મૂકીએ અને સમીકરણ 5 આપણે લખી શકીએ. તો સમીકરણ 5માં ડી ચોસલાની જાડાઈ અથવા કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર થશે. વળી સિગ્મા માઇનસ સિગ્મા પી એટલે કે આ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાનો તફાવત છે એને આપણે ઇઝિકવલ ટુ સિગ્મા બાય કે વડે દર્શાવી શકીએ, જે સૂત્ર આપણે સ્વીકારવાનું છે. અને એ છે આવી ડાયલેક્ટ્રિક ધ્રુવીભવનની ડાયપોલ મોમેન્ટનો તફાવત મળે છે, અને એ સમીકરણ 6 વડે આપણે દર્શાવી શકીએ. સમીકરણ 6માં કે ને ડાયલેક્ટ્રિક પદાર્થનો ડાયલેક્ટ્રિક અચળાંક કહે છે અને એનું મૂલ્ય હંમેશા કે ગ્રેટર ધેન 1 જ હોય છે, અને તેથી આપણે એવું કહી શકીએ કે સિગ્મા છે સિગ્મા પ્રપોર્શનલ ટુ સિગ્મા માઇનસ સિગ્મા પી જેટલું થાય, અથવા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ સિગ્મા માઇનસ સિગ્મા પી લખી શકીએ. તો આમ આપણે આ ધ્રુવીભવનની તીવ્રતાનો તફાવત બંને સ્થિતિમાં મેળવી શક્યા, અને તેથી આપણે સમીકરણ 6 ઉપરથી હવે સમીકરણ 5ને નીચે પ્રમાણે લખી શકશું. અને સમીકરણ 5 હવે આપણે વિચારીએ તો વી બરાબર સિગ્માના છેદમાં એપ્સિલન નોટ ઇન્ટુ ડી બાય કે. તો સિગ્માની જગ્યાએ ક્યુના છેદમાં એ આપણે મૂકી દઈએ એનું સૂત્ર, તો આપણને વી બરાબર ક્યુ ઇન્ટુ ડી છેદમાં એપ્સિલન નોટ એ ઇન્ટુ કે મળે. તો આમ ડાયલેક્ટ્રિક પદાર્થની હાજરીમાં સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ લખવું હોય તો એ હવે આપણને સી તરીકે મળે. સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી વ્યાપક સૂત્રનો ઉપયોગ કરી અને આપણને અહીંયા સમીકરણ વીની કિંમત મૂકીએ 7 પરથી તો સમીકરણ સી બરાબર C0 ઇન્ટુ કે મળે સાદુરૂપ આપવાથી. એ સમીકરણ આપણને ડાયલેક્ટ્રિક માધ્યમ મૂક્યા પછી કેપેસિટરની કેપેસિટન્સનું આ સૂત્ર છે, અને એ એવું સૂચવે છે કે ડાયલેક્ટ્રિક માધ્યમ મૂક્યા પછી કેપેસિટન્સનું મૂલ્ય સી કે ગણું થઈ જાય છે, એટલે સી બરાબર C0 ઇન્ટુ કે. તો જ્યારે શૂન્યાવકાશ કે હવા હતી ત્યારે ડાયલેક્ટ્રિક અચળાંક કેના પદમાં આપણે આ સૂત્રને લખી શક્યા,
એટલે સી બરાબર સી જીરો ઇન્ટુ કે, એટલે હવે ડાયલેક્ટ્રિક માધ્યમ મૂક્યા પછી જે શૂન્યાવકાશમાં કેપેસિટન્સ હતું એના કરતાં કે ગણી કેપેસિટન્સ થઈ જાય છે. આ સમીકરણ એવું આપણને સૂચવે છે. એમાં ડાયલેક્ટ્રિક માધ્યમનો પરાવૈદ્યુતક અથવા તો પરમિટિવિટી એ આપણે જણાવી હોય અથવા તો દર્શાવી હોય તો ઈ બરાબર ઈ જીરો ઇન્ટુ કે આપણને મળે, જે સમીકરણ આઠમાં છે. સમીકરણ આઠમાં ઈ બરાબર ઈ જીરો ઇન્ટુ કે પદ મળે છે, એને આપણે આપેલ ડાયલેક્ટ્રિક માધ્યમની પરમિટિવિટી અથવા તો પરાવૈદ્યુતાંક તરીકે ઓળખીએ છીએ. આ સમીકરણ નવ ઉપરથી આપણને કેનું મૂલ્ય મળે, કે બરાબર એપ્સાયલોનના છેદમાં એપ્સાયલોન નોટ, એટલે કે ડાયલેક્ટ્રિક માધ્યમની હાજરીમાં પરાવૈદ્યુતાંક અને શૂન્યાવકાશમાં પરાવૈદ્યુતાંક, બી બંનેનો ગુણોત્તર છે સમીકરણ આઠમાં. તો કે બરાબર આ સમીકરણ દસને આપણે કેપેસિટન્સના પદમાં પણ સમીકરણ આઠ ઉપરથી લખી શકીએ, સીના છેદમાં સી જીરો ઇઝ ઇક્વલ ટુ કે. એટલે આમ ડાયલેક્ટ્રિક માધ્યમ મૂક્યા પછીની કેપેસિટન્સ અને શૂન્યાવકાશ કે હવાનું કેપેસિટન્સ, એ બેનો ગુણોત્તર આપણને મળે. તો આમ કોઈ પણ પ્રકારના કેપેસિટર માટે આ સૂત્ર સાચું છે. હકીકતમાં વ્યાપક સ્વરૂપે તેને ડાયલેક્ટ્રિક આપેલ દ્રવ્ય છે એનો ડાયલેક્ટ્રિક અચળાંકની વ્યાખ્યા તરીકે જોઈ શકાય આ સમીકરણ દસ અથવા અગિયારને. હવે આપણે એવું જાણીએ છીએ કે ધ્રુવીભવનની તીવ્રતા એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય. તો જ્યારે ચોસલું હતું તે ત્યારે ધ્રુવીભવનની તીવ્રતા છે એ પી બરાબર એપ્સાયલન નોટ એક્સી ઇન્ટુ ઈ. આ સમીકરણનો ઉપયોગ કરીને સમીકરણ બાર આપણે લખી શકીએ. આ અહીં એક્સીને એક્સી બોલાય છે એને, અથવા તો કા ઈ બોલાય, તો એને ડાયલેક્ટ્રિક માધ્યમની સસેપ્ટિબિલિટી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે સમીકરણ બારનો સમીકરણ ચારમાં ઉપયોગ કરીએ તો ઈ બરાબર સિગ્મા માઇનસ સિગ્મા પીના છેદમાં એપ્સાયલન નોટ, તો સિગ્મા એટલે શૂન્યાવકાશ કે હવા હતી ત્યારે એપ્સાયલન નોટ ઇન્ટુ ઈ જીરો મળે, અને માઇનસ સિગ્મા પીની જગ્યાએ આપણને એપ્સાયલન નોટ એક્સી ઇન્ટુ ઈ મળે. એટલે આમ સમીકરણ બાર પરથી આપણે સમીકરણ ચારને તેર સ્વરૂપે નીચે પ્રમાણે લખી શકીએ. તો આ રીતે સમીકરણ તેરનું સાદુરૂપ આપીએ એટલે આપણને સમીકરણ ઈ ઇન્ટુ એપ્સાયલન નોટ કૌંસમાં વન પ્લસ એક્સી ઇઝ ઇક્વલ ટુ ઈ જીરો એપ્સાયલન નોટ મળે છે. એ સમીકરણ સોળ, સમીકરણ સોળમાં પદ એપ્સાયલન નોટ કૌંસમાં વન પ્લસ એક્સીને ડાયલેક્ટ્રિક માધ્યમની પરમિટિવિટી કહે છે, એને આપણે અલગ સૂત્ર તરીકે લખી શકીએ, ઈ બરાબર એપ્સાયલન નોટ કૌંસમાં વન પ્લસ એક્સી. સમીકરણ સત્તર, તેથી વન પ્લસ એક્સી બરાબર એપ્સાયલનના છેદમાં એપ્સાયલન નોટ આપણને મળે, જે સમીકરણ દસનો ઉપયોગ કરી અને આપણે સમીકરણ અઢારમાં એને વન પ્લસ એક્સી ઇઝ ઇક્વલ ટુ ઈ જીરોના છેદ ઈના છેદમાં ઈ જીરો બરાબર ડાયલેક્ટ્રિક અચળાંક કે મૂકીએ તો સમીકરણ ઓગણીસ સ્વરૂપે મળે. અને આમ આ સમીકરણ ઓગણીસને આપણે આ સૂત્રમાં કે એ ડાયલેક્ટ્રિક માધ્યમના સાપેક્ષ અચળાંક તરીકે વિચારીએ તો ઈના છેદમાં ઈ જીરોને ઈ આર કહેવાય, કે જેને માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આ સમીકરણ વીસમાં ઈ આર અથવા કેને માધ્યમની આપેલ ડાયલેક્ટ્રિક માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી પણ કહે છે. હવે સમીકરણ સોળ અને સત્તર, સમીકરણ સત્તરનો ઉપયોગ કરીએ તો અહીંયા મૂકી દઈ ઈ, એટલે એપ્સાયલન નોટ ઇન્ટુ ઈ, એપ્સાયલન છે પણ ઈ પણ બોલાય, ઈ ઇન્ટુ એપ્સાયલન ઇઝ ઇક્વલ ટુ ઈ જીરો ઇન્ટુ એપ્સાયલન નોટ. સમીકરણ સોળ હવે આપણને એકવીસ સ્વરૂપે મળે અને તેથી સાદુરૂપ આપીએ એટલે ઈ બરાબર ઈ જીરો એપ્સાયલન નોટ જીરો ની જગ્યાએ આપણે સૂત્રનો કરતા બનાવીએ તો ઈની કિંમત આપણને આ સૂત્ર બાવીસ સ્વરૂપે ઈ જીરોના છેદમાં એપ્સાયલન નોટ ડિવાઇડેડ બાય એપ્સાયલન નોટ તરીકે મળે, અને એપ્સાયલન નોટ એપ્સાયલન બાય એપ્સાયલન નોટ ઇઝ ઇક્વલ ટુ કે છે, તો આપણને સમીકરણ બાવીસ ઈ બરાબર ઈ જીરો બાય કે તરીકે મળે. તેથી કહી શકે કે મુક્ત અવકાશમાં કોઈ વિદ્યુત વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઈ જીરો હોય અને એવા વિસ્તારમાં જો કોઈ ડાયલેક્ટ્રિક પદાર્થનું ચોસલું મૂકવામાં આવે તો મુક્ત અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર ઈ જીરો કરતાં કેમાં ભાગનું થઈ જાય છે, આ સૂત્ર બાવીસ સૂચવે છે. તો આમ અહીંયા આ થિયરી અથવા તો કોન્સેપ્ટ પરથી આપણને એક હકીકત જાણવા મળે છે કે જ્યારે તમે શૂન્યાવકાશ અથવા તો શૂન્યાવકાશની પરમિટિવિટીને અનુલક્ષીને વિદ્યુત ક્ષેત્ર મેળવું હતું, એ વિદ્યુત ક્ષેત્ર આપણને ઈ જીરો સ્વરૂપે પ્રસ્થાપિત કરેલું હતું, પણ હવે ડાયલેક્ટ્રિક પદાર્થ મૂકીએ ત્યારે એમાં મૂળ વિદ્યુત ક્ષેત્ર હતું એ હવે ઈ જીરો બાય કે થઈ જાય છે, કેમાં ભાગનું થઈ જાય છે, તે યાદ રાખવાનું છે. આ થિયરી ક્લાસ વર્કની નોટમાં ઉતારી
અને ઓકે લેશો મિત્રો, રિફર કરી અને ન સમજાય તો પૂછજો. બાય. હવે પછીના તાસમાં આપણે મળીએ.